ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં 800 જેટલી ગાયો છે, જેના નિભાવ માટે સરકાર તરફથી ખર્ચ નહીં મળતા હાલ આ હોસ્ટેલ બંધ પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં નિભાવ ખર્ચના અભાવને કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે. આ પશુઓ માટે વર્ષમાં લગભગ 25 કરોડ રૂપિયા જેટલો તો તીન ખર્ચ થઈ જાય છે, જેના માટે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી, જેને કારણે આ હોસ્ટેલ બંધ કરવાનો વારો આવ્યો છે. ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે. આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે. આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે. હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેશમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે. તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે. અંદાજે 600 જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે 30,000 થી 40,000 જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે. સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે, એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ઘાસચારો લેવો છે, દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ. હું પિયુષભાઈ માકડિયા, નગરપાલિકા સંતા એનિમલ હોસ્ટેલ પ્રમુખ. અમે 2 વર્ષથી નગરપાલિકા સંતાને ગૌશાળા તલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે નગરપાલિકા સંતાની ગૌશાળામાં રાખેલ છે. એની સારવાર ખર્ચથી મારીને બધી માણસો બધું વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે. તો અત્યારે તો લોકોના લોક ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે. લોકો અત્યારે આપે છે અને હવે વધીને 5 મહિને હાલે એટલો અમારી પાસે ખર્ચ જોગવાય છે. હવે જો વધુ સહાય, સરકારી સહાય ના આવે તો અમારે કદાચ બંધ કર ગૌશાળા બંધ કરીને તાળા મારો પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય. આમાં કોર્ટે જે કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે, કોર્ટને કીધું એટલે અમે જે કહ્યું, પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી. પૈસાનો સહાય 30 રૂપિયા લખે અમને આવતી હતી. અમે એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે 2022 માર્ચ પહેલા ટ્રસ્ટ રજીસ્ટર થઈ જવું જોઈએ. અમે ટ્રસ્ટ મોડું રજીસ્ટર કર્યું પણ ગૌશાળા વહેલી શરૂ કરી દીધી, એ તકલીફ પડે છે. તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગળિયા અમે જે શરૂ કરી ત્યારે કાગળિયા બધું બતાવી દી એના બધું. અને 800 ગાયો અમારે ગૌશાળામાં છે અને હજી આ ગામમાંથી અમારે જેટલી આવે એટલી ભરવાની હતી, ચાલુ જ છે ગામમાંથી લેવાની. તો એનો ખર્ચ કાયમનો 35-40 હજાર ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચ 1.25 કરોડ ની આસપાસ થાય છે. સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વેલ ચેક અમને સહાય આપે તો વધુ સારું, નકર અમારે કઈક વિચારવું પડશે શું કરવું. સરકાર શહેરના અગ્રણીઓની આર્થિક સહાયથી આ હોસ્ટેલ શરૂ થઈ હતી. હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેને લઈને પશુઓ મુશ્કેલીમાં મુકાયા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.